આમ વિચારવા જઈએ આપણે તો આઈટીમાં કે ટેકનોલોજી ફિલ્ડમાં કરિયર કોણે ના બનાવવું હોય, બધાને ખબર છે કે આવનારા સમયમાં ડિજિટલાઇઝેશનના લીધે આઈટી જ બેસ્ટ ફિલ્ડ છે. પણ આઈટી ફિલ્ડ છે એટલી મોટી કે આપણને એટલા બધા ઓપ્શન્સ મળે અને એટલે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે યાર આપણે આગળ કરવું તો કરવું શું. ચિંતા ના કરો, હું બેઠો છું ને, મેં એક એવું ગજબનું ઇન્સ્ટિટ્યૂટ શોધી લીધું છે, ત્યાંથી જો તમે આઈટીમાં કોઈ પણ કોર્સ કરો છો તો એવા સંજોગોમાં તમારું સક્સેસ ગેરંટીડ છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે હું કયા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું, ત્યાં કયા કયા કોર્સિસ થાય છે અને એ કોર્સ કર્યા પછી આપણે લાઈફમાં શું કરવાનું, એ કોર્સિસમાં શું શીખવશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. સિલિકોન વેલી, આ શબ્દ આપણે બહુ જ બધી વખત સાંભળ્યો હશે પણ બહુ જ ઓછા લોકો છે જેને સિલિકોન વેલી શું છે એનો મતલબ ખબર હોય. સિલિકોન વેલી કોઈ પણ દેશની કે દુનિયાની એ જગ્યાને કહેવાય જે જગ્યાએ હાઈએસ્ટ ટેકનોલોજીકલ ઇન્વેન્શન્સ થાય છે, ટેકનોલોજીના બેસ્ટ માઇન્ડ, આઈટીના બેસ્ટ માઇન્ડ એ જગ્યાએ ભેગા થતા હોય છે અને ટેકનોલોજીની ઘણી બધી કંપનીઓ સિલિકોન વેલીમાં તૈયાર થતી હોય છે. આપણે જો દુનિયાની વાત કરીએ ને તો આખા વર્લ્ડની સિલિકોન વેલી સેન ફ્રાન્સિસ્કોને ગણવામાં આવે છે, કારણ કે સેન ફ્રાન્સિસ્કોમાં દુનિયાભરની સૌથી મોટી મોટી ટેક કંપનીઓના હેડક્વાર્ટર્સ છે. આપણા દેશની વાત કરીએ તો બેંગ્લોર અને પુણેને સિલિકોન વેલી ગણવામાં આવે છે, પણ એ સમય બદલાઈ રહ્યો છે અને સિલિકોન વેલી અમદાવાદમાં શિફ્ટ થઈ રહી છે. કેમ? કારણ કે આજે હું જે ઇન્સ્ટિટ્યૂટની વાત કરવાનો છું ને, એ ઇન્સ્ટિટ્યૂટે 1999થી અત્યાર સુધી 10 લાખથી વધુ સ્ટુડન્ટ્સને આઈટી ફિલ્ડમાં ટ્રેનિંગ આપી છે અને તૈયાર કર્યા છે. એ 10 લાખમાંથી 1.5 લાખ તો અત્યારે મોટી મોટી ટેક કંપનીઓમાં અપર લેવલ જોબ્સ કરી રહ્યા છે. જે કંપનીની હું વાત કરું છું, જે ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું, એ દુનિયાનું નંબર 1 આઈટી ટ્રેનિંગ અને સર્ટિફિકેશન કંપની છે અને એનું નામ છે IANT, એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજી. જેમાં કોઈ પણ સમયે આપણે જોઈએ ને તો ઇન્ડિયામાં જે 110 બ્રાન્ચ છે, ગુજરાતમાં જે 25 બ્રાન્ચ છે, એ બધામાં થઈને એક સાથે 23,000 થી 24,000 સ્ટુડન્ટ્સ પોતાનું કરિયર આઈટી બનાવવામાં તૈયાર કરી રહ્યા હોય. હવે તમને સવાલ એ થયો હશે ને કે IANT દુનિયાનું 1 નંબરનું આઈટી અને સર્ટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાં આગળ કોર્સિસ કયા કયા થાય છે? તો કોમ્પટિયા, સ્ટાર સર્ટિફિકેશન, માઇક્રોસોફ્ટ, સિસ્કો, રેડ હેટ અને VMware કંપનીઝના ડેટા સાયન્સ, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, સોફ્ટવેર, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, ડિજિટલ માર્કેટિંગ, બ્લોકચેન, ફિનટેક, એથિકલ હેકિંગ, રોબોટિક્સ, પાયથન અને કોડિંગમાં કોર્સ કરી શકો છો. જે મેં તમને સ્ટાર સર્ટિફિકેશન કીધું ને, એ સ્ટાર સર્ટિફિકેટ મેળવ્યા પછી તમે દુનિયાભરની કોઈ પણ કંપનીમાં જોબ મેળવી શકો છો આઈટી ફિલ્ડમાં. અને IANTની વાત કરું ને તો IANT, સ્ટાર સર્ટિફિકેશન, રેડ હેટ અને કોમ્પટી આ ત્રણેય કંપનીઝનું નંબર 1 પાર્ટનર છે. હવે તમે ક્યારના વિચારતા હશો મારા હાથમાં આ વ્હીલ કેમ છે, આ પૈડું કેમ છે? તો હું IANTમાં આવ્યો હતો અને એ રોબોટિક્સ ભણાવે છે, તો પછી મને થયું કે હું એક એવો રોબોટ ડિઝાઇન કરવા માંગુ છું જે રોબોટ તૈયાર કરી આપણે એના પછી દિવાલ જોડે અથડાવ ના જોઈએ, એની મેતે ચાલ કરવો જોઈએ, જે હું આજે વિડીયો પતશે ત્યાં સુધી તમારા માટે બનાવી પણ દઈશ. નેક્સ્ટ સવાલ આપણને એ થશે કે કયા સ્ટુડન્ટ્સ IANTમાંથી આ બધા કોર્સિસ કરી શકે? તો 10th સ્ટાન્ડર્ડ પછી કોઈ પણ સ્ટુડન્ટ IANTના કોર્સિસ કરી શકે છે. હવે 10th ક્લિયર કર્યું હોય, પાસ કર્યું હોય કે ના કર્યું હોય, અને કોઈ પણ સ્ટ્રીમ એટલે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે બીજી કોઈ પણ સ્ટ્રીમના દરેક સ્ટુડન્ટ આ બધા કોર્સિસ કરી શકે. આ મારા હાથમાં એ ચિપ છે જેનાથી હું મારા રોબોટને કંટ્રોલ કરવાનો છું. નેક્સ્ટ સવાલ આપણને એ થશે કે IANTમાં આ બધા કોર્સિસમાં આપણને શીખવાડવામાં શું આવે છે? તો થિયરી પ્રેક્ટિકલ તો શીખવાડવામાં આવે જ છે, એની સાથે સેલ્ફ એનરિચમેન્ટ શીખવાડવામાં આવે છે. સેલ્ફ એનરિચમેન્ટ શું છે? તો સેલ્ફ એનરિચમેન્ટ 21st સેન્ચુરીના સ્કિલ્સ છે જે આજે દરેક વ્યક્તિને જરૂરત પડતા હોય છે. ક્રિટિકલ થિંકિંગ, કોલેબોરેશન કે પછી ક્રિએટિવિટી શીખવાડવામાં આવે છે. આ સેલ્ફ એનરિચમેન્ટ ભણવા માટે સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં 1,00,000 રૂપિયાની ફીસ ભરતા હોય છે, જેના કોર્સિસ તૈયાર કર્યા હોય છે હાર્વર્ડ, ફેસબુક અને ગૂગલના એક્સપર્ટ્સે. એ આપણને IANTમાં 40 સેશન્સમાં શીખવાડવામાં આવે છે. તો એમાં સૌથી પહેલાં માઇન્ડ મેપિંગ આપણને શીખવાડવામાં આવશે, ગોલ કઈ રીતે આપણે સેટ કરવો જોઈએ એ પણ શીખવાડવામાં આવશે. પછી આપણે તો ગુજરાતી છે એમ તો આપણને બિઝનેસ આવડે જ છે, પણ આઈટી ફિલ્ડમાં બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ એ શીખવાડવામાં આવશે. ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પણ આપણને શીખવવામાં આવશે, એનો મતલબ છે કે આપણે ઇન્ટરવ્યૂમાં એક્સપેક્ટેડ સેલરી કેવી કે નહીં એ પણ શીખવવામાં આવશે.
આપણે આઈટી ઇન્ફ્રા કઈ રીતે ડિઝાઇન કરવું જોઈએ એ પણ શીખવવામાં આવશે, અને એના સિવાય ટોટલ 40 અલગ અલગ સેશન હશે જે દરેક કરિયર કોર્સમાં શીખવવામાં આવશે. હવે આ સેલ્ફ એનરિચમેન્ટ શું હોય કે પછી એના વિશે વધુ માહિતી તમને જોઈતી હોય ને તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે આઈએનટીના કાઉન્સેલર્સને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકો છો, કે પછી તમારા નજીકમાં જે આઈએનટી સેન્ટર છે એ સેન્ટર પર રૂબરૂ જઈને પણ પૂછી શકો છો. નજીકનું આઈએનટી સેન્ટર શોધવું હોય તો ગૂગલમાં આઈએનટી ટાઈપ કરજો, એડ્રેસ તમને મળી જશે. એના સિવાય સિનારીઓ બેઝ લર્નિંગ આપણને શીખવવામાં આવશે, એટલે રિયલ વર્લ્ડનો એક સિનારીઓ આપણને આપશે જે સિનારીઓમાં આપણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, આપણું રિએક્શન શું હોવું જોઈએ અને કઈ રીતે એમાં સક્સેસ મેળવવી જોઈએ એ શીખવવામાં આવશે. એના સિવાય આપણને ઇંગ્લિશ લેંગ્વેજમાં સોફ્ટ સ્પોકન સ્કિલ્સ પણ શીખવવામાં આવશે. હવે મને લાગે છે મારું સોલ્ડરિંગ તો પતી ગયું છે, અહીંયાથી આ રોબોટને આપણે લઈ જઈશું પ્રોગ્રામિંગમાં. હવે નેક્સ્ટ સવાલ આપણને એ થશે કે આઈએનટીમાં જે આ બધા આપણે કોર્સિસ કરવાના છે એનો ડ્યુરેશન કેટલો છે, સમયગાળો કેટલો છે? તો એ જે આપણે 150+ કોર્સિસ અવેલેબલ છે એમાંથી જે ચૂઝ કરીએ ને એના પરથી નક્કી થાય. એટલે આમ જોવા જઈએ ને તો 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો ટાઈમ ડ્યુરેશન હોય છે, જે ટાઈમ ડ્યુરેશનમાં આપણે 1 અઠવાડિયામાં 6 વખત 2 કલાક માટે ક્લાસમાં જવાનું હોય છે. દર મહિને 1 વખત પીટીએમ એટલે પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ હોય છે, જેમાં જે સ્ટુડન્ટ છે એમના પેરેન્ટ્સને એમનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપવામાં આવે છે. હવે મારા રોબોટમાં આપણે કરવાના છે પ્રોગ્રામિંગ કે આ રોબોટ કોઈ પણ ઓબ્સ્ટેકલ આવે તો એને અથડાઈને પાથ બદલી દેવો જોઈએ. કોઈ પણ કોર્સ કર્યા પછી મુખ્ય સવાલ આપણને હોય છે કે યાર આ કોર્સથી મારા જીવનમાં મને શું ફાયદો થશે, પ્લેસમેન્ટ કેવું મળશે અને મારી સ્ટાર્ટિંગ સેલેરી શું હશે? તો એમ તો કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરીએ ને આપણને એટલે પ્લેસમેન્ટ તરત જ મળી જતું હોય છે, પણ આઈએનટીમાંથી જો આપણે કોઈ પણ કોર્સ કરીએ છીએ તો સ્ટાર્ટિંગ સેલેરી 1,80,000થી લઈને 9 લાખ રૂપિયા સુધીની હોય છે વાર્ષિક. અને એમાં પણ allitjob.com કરીને એક પોર્ટલ છે, જે પોર્ટલનું ટાઈઅપ આઈએનટી જોડે એક્સક્લુઝિવ જોબ પ્લેસમેન્ટ માટે છે. આ પોર્ટલમાં શું થતું હોય છે, દરેક આઈટી કંપની પોતાની જોબ ઓપનિંગ પોસ્ટ કરે જેમાં કોઈ પણ વ્યક્તિ એ જોબ માટે અપ્લાય કરી શકે છે. હવે જ્યારે આઈએનટીની એક્સક્લુઝિવ પાર્ટનરશિપ આવા કોઈ પોર્ટલ સાથે હોય તો આઈએનટીના સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટની ચિંતા થાય જ નહીં. હવે આઈએનટીમાંથી આ બધા કોર્સ આપણે કરવા હોય તો ફીસ કેટલી છે, તો આપણે જે કોર્સ પસંદ કર્યો છે એ કોર્સ પ્રમાણે ફીસ હોય. ઓબ્વિયસલી 2,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની ફીસ હોય છે અહીંયા. હવે ફીસમાં પણ અલગ અલગ સમયે અલગ અલગ સબસિડીઝ મળવાપાત્ર હોય છે સ્ટુડન્ટ્સને, અને આ ફીસ ભરવા માટે જો આપણે બહારથી ક્યાંયથી લોન કરાવીએ છીએ તો એમાં આપણે ઇન્ટરેસ્ટ ભરવો પડે, પણ આઈએનટીમાં જ આપણે આ ફીસ ભરવા માટે જો ઈએમઆઈ કરાવીએ છીએ ને તો એ 0% ઇન્ટરેસ્ટવાળી ઈએમઆઈ થાય છે. આશા રાખું છું આજે આઈટી અને ટેકનોલોજી ફિલ્ડમાં મને જેટલી નવી વસ્તુઓ ખબર પડી હશે તમને પણ એટલી જ પડી હશે, અને આ માહિતી તમારા કામમાં આવશે. આઈએનટીમાં તમારે કોલ કરીને જો કોઈ પણ પ્રશ્ન પૂછવો છે, કાઉન્સેલિંગ લેવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરી શકો છો, કે પછી તમારા નજીકના આઈએનટી સેન્ટરમાં જઈ શકો છો ગૂગલ ઉપર એડ્રેસ સર્ચ કરીને. આ રોબોટ કઈ રીતે કામ કરે છે એ તમારે જોવો હોય તો આ વિડીયોના એન્ડમાં એક વિડીયો મૂક્યો છે, જોઈ લેજો. આપણે VTVGujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.